गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लेक्चर नंबर 2। मित्रों, आजना लेक्चर नी अंदर प्रथम जोईशु बोरोन नी खनिजो। मित्रों, बोरोन नी खनिजो 3, ऑर्थोबोरिक एसिड जेनु अणुसूत्र H3BO3, बोरेक्स अणुसूत्र Na2B4O7 10H2O, कर्नाइट Na2B4O7 4H2O। मित्रों, अहीं बोरोननी 3 खनिजोना नाम आप्या, ऑर्थोबोरिक एसिड, बोरेक्स अने कर्नाइट। जे पैकी ऑर्थोबोरिक एसिडनु अणुसूत्र H3BO3, बोरेक्सनु अणुसूत्र Na2B4O7 10H2O અને કર્નાઇટનું અણુસૂત્ર Na2B4O7 4H2O। મિત્રો, આપણે બીજું યાદ રાખવાની જરૂરિયાત નથી, પણ આ 3 ખનિજના નામ અને તેના અણુસૂત્ર યાદ રાખીશું। સાથે સાથે એલ્યુમિનિયમની 2 ખનિજો, જેમાં એક ખનિજનું નામ બોક્સાઇટ Al2O3 2H2O, જ્યારે બીજી એની ખનિજ ક્રાયોલાઇટ Na3AlF6, ક્રાયોલાઇટ Na3AlF6, આ એલ્યુમિનિયમની 2 ખનિજોના નામ અને એના અણુસૂત્ર યાદ રાખીશું। ફરીથી મિત્રો યાદ કરાવી દઉં કે બોરોનની 3 ખનિજો અને એલ્યુમિનિયમની 2 ખનિજોના નામ યાદ રાખીશું, જે પૈકી બોરોન કે જેનું પૃથ્વી ઉપરથી મળી આવવાનું પ્રમાણ ખૂબ ઓછું, ત્યારે એવા બોરોનની પ્રાપ્તિ આવા સંયોજનોમાંથી કરવામાં આવશે। જ્યારે એલ્યુમિનિયમની મિત્રો વાત કરીએ તો એલ્યુમિનિયમ પૃથ્વી ઉપરથી મળી આવતા તત્વોમાં એલ્યુમિનિયમને મળી આવવાનો જો ક્રમ હોય તો એ ક્રમ હશે 3. સૌથી પ્રથમ નંબરે મળી આવે છે ઓક્સિજન, એના વજનથી 45.5% પ્રમાણમાં, ક્યારેક 47% લખ્યું હોય તો પણ સાચું। જ્યારે સિલિકોનની વાત કરીએ તો સિલિકોન એના વજનથી 27.7% પ્રમાણમાં મળી આવશે, જ્યારે એલ્યુમિનિયમનું મળી આવવાનું પ્રમાણ 8.3% જેટલું। એટલે આટલું યાદ રાખો કે પૃથ્વી ઉપર મળી આવતા તત્વોમાં જો વાત કરીએ તો પ્રથમ ક્રમે મળી આવતું તત્વ ઓક્સિજન, એના વજનથી એનું પ્રમાણ 45.5%। બીજા નંબરમાં મળી આવતું તત્વ સિલિકોન, એના વજનથી એનું પ્રમાણ 27.7%। અને ત્રીજા ક્રમે મળી આવતું તત્વ એલ્યુમિનિયમ કે જેના વજનથી લગભગ 8.3% પ્રમાણમાં હોય છે। મિત્રો, આપણે આટલી જ વસ્તુ યાદ રાખીશું જેટલી મેં બોર્ડ ઉપર લખી એટલી। એ પૈકી મિત્રો હું એક બીજી પણ સાથે વાત કરી દઉં કે બોરોનના 2 સમસ્થાનિકો, જેમાં એક B10 અને બીજો B11, આ 2 સમસ્થાનિકને પણ સાથે યાદ રાખીશું, જે પૈકી B10નું પ્રમાણ લગભગ 19-20% જેટલું હોય છે પૃથ્વી ઉપરથી મળી આવવાનું, જ્યારે આનું પ્રમાણ 79% થી 80% હોય છે। બોરોનના 2 સમસ્થાનિકો B10 અને B11, જેમાંથી લગભગ હું કહું ત્યાં સુધી આટલું યાદ રાખજો કે એ પણ લખશો કે 80-81% તો પણ ચાલશે, 80-81% પ્રમાણ એ B11નું, જ્યારે B10નું પ્રમાણ 19-20% જેટલું રહેલું હોય છે। ક્લિયર? એક બાબત બોરોનની ખનિજો, એલ્યુમિનિયમની ખનિજો, ખનિજોના નામ, એના અણુસૂત્ર, પૃથ્વી ઉપરથી
તત્વોનું મળી આવવાનું પ્રમાણ, જેમાં એલ્યુમિનિયમનું પ્રમાણ 8.3%, બોરોનના બે સંસ્થાનિક B10 B11, જેમાંથી B10નું પ્રમાણ 19-20%, જ્યારે B11નું પ્રમાણ 80-81% રહેલું હોય છે. ક્લિયર થઈ ગયું મિત્રો? અહીં જે લખ્યું મિત્રો એનો સ્ક્રીનશોટ જો તમારે બાકી હોય તો સ્ક્રીનશોટ લઈ લો, આટલી જ તૈયારી કરજો, વધારે તૈયારીની જરૂરિયાત આમો લાગતી નથી. ક્લિયર? ઓકે, હવે આપણે આની મુખ્ય થિયરી તરફ જઈશું. જે તમારા સિલેબસમાં હશે એ ભાગની ચર્ચા કરીશું. હવે આપણે સર્વપ્રથમ ગુણધર્મની વાત કરીશું તો ઇલેક્ટ્રોનીય રચના ઉપર જઈશું. કોના ઉપર જઈશું? ઇલેક્ટ્રોનીય રચના. મિત્રો, એ પણ યાદ કરાવી દઉં કે અત્યારે હાલ આપણે અભ્યાસ કરીશું માત્ર ગ્રુપ નંબર 13, સમૂહ નંબર 13, બોરોન સમૂહની જ વાત કરીશું. ફક્ત ને ફક્ત ગ્રુપ નંબર 13 બોરોન સમૂહની જ વાત કરીશું. અને બોરોન સમૂહની અંદર સર્વપ્રથમ વાત કરીશું ઇલેક્ટ્રોનીય રચના. મિત્રો, આપણે શીખી ગયા કે જ્યારે 16મા સમૂહની વાત આવે તો 16મા સમૂહની તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના NH2NP1થી શરૂ થશે, રાઈટ ને? મતલબ એની સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું બનશે? NH2NP1. શું બનશે? NH2NP1. આનો અર્થ એવો થયો કે સમૂહ નંબર 13ના દરેક તત્વોની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહેલા હશે. કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે? 3 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં રહેલા હશે. આપણે તત્વોની વાત કરીએ તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, આટલા તત્વો એ સમૂહ નંબર 13મો સમાવેશ થશે. છેલ્લું તત્વ જે નવું શોધાયેલું કે જેના ગુણધર્મોનો અભ્યાસ પૂરતા પ્રમાણમાં થયેલો નથી, એટલે એ તત્વની આપણે વાત કરીશું નહીં. આપણે આટલા તત્વોનો અભ્યાસ કરીશું, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે આના માટે આવર્તનો ક્રમ 2, આના માટે આવર્તનું મૂલ્ય 3, આના માટે આવર્તનું મૂલ્ય 4, આના માટે આવર્તનું મૂલ્ય 5, આના માટે આવર્તનું મૂલ્ય 6. ક્લિયર? તો આનો અર્થ એવો થયો કે જ્યારે તમે બોરોનની ઇલેક્ટ્રોનીય રચના લખશો તો એની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના 2s2 2p1 બનશે. શું બનશે? 2s2 2p1. જ્યારે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોનીય રચના લખશો તો સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના 3s2 3p1 એ આવશે. આગળ કોના જેવી હોય? નિયોન જેવી. કોના જેવી હોય? નિયોન જેવી. હવે ધ્યાન આપો, હવે તમે જતા રહ્યા છો આવર્ત નંબર 4ની અંદર. જ્યારે તમે આવર્ત નંબર 4ની અંદર પહોંચવાની શરૂઆત કરશો ત્યારે શરૂઆત થશે 3D કક્ષકની. કઈ કક્ષકની શરૂઆત થશે? 3D કક્ષકની શરૂઆત થશે. અને જ્યારે 3D કક્ષકની શરૂઆત થશે એટલે 3D કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન ભરાયેલા હશે. ત્યાર પછી 4s2 4p1 પ્રકારની ઇલેક્ટ્રોનીય રચના આવશે. એના પછી ઇન્ડિયમમાં જશો એટલે 4d કક્ષક ભરાશે અને સાથે 5s માં 2 અને 5p કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હશે. જ્યારે તમે થેલિયમની અંદર પહોંચી જશો એટલે સર્વપ્રથમ 4f કક્ષક ભરાશે. કઈ કક્ષક? 4f, N-2, યાદ આવી ગયું હશે. અને એ ભરાઈ ગયા પછી 5d કક્ષક ભરાશે અને 5d માં 10 ઇલેક્ટ્રોન. એના પછી એની 6s ની અંદર આવશે 2 ઇલેક્ટ્રોન અને 6p ની અંદર આવશે 1 ઇલેક્ટ્રોન. એટલે કે 4f, 5d, 6s અને 6p પ્રકારની કક્ષકો ભરાશે. ક્લિયર? બધી જ ઇલેક્ટ્રોનીય રચના સંપૂર્ણ મેં લખેલી નથી, પણ હવે સમજી જજો
बोरोन माटे संयोजकता कक्षानी इलेक्ट्रॉनीय रचना 2s2 2p1, एल्युमिनियम माटे 3s2 3p1, पण ज्यारे गैलियम मो पोचशो त्यारे डी कक्षक उमेराशे। केम? तो आवर्तनो क्रम चौथो आव्यो अने आपणुं सूत्र हतुं के n-1, बोलो n-1d1 to 10, ns1 or 2। आ सूत्र अनुसार જ્યારે આવર્તનો ક્રમ 4 લખો છો ત્યારે કઈ કક્ષક ભરાય? 3d, એટલે અહીં 3d કક્ષક ભરાશે। જેવી 3d કક્ષક ભરાઈ જશે એટલે 4s અને 4p નો પણ સમય આવી જશે। એ જ પ્રમાણે અહીં 4d કક્ષક ભરાશે ત્યાર પછી 5s2 5p1, એ જ રીતે 4 14, 5d 10, 6s2 6p1। અહીં કઈ કક્ષક ભરાશે? तो ही बरा से 4f। सूत्र n-2 f1 to 14 अनुसार याद आ गयु हे। आ थी गई इलेक्ट्रॉनीय रचना नी बात। सनी बात करी मैं मित्रों? इलेक्ट्रॉनीय रचना नी मैं बात करी। जो ही लो, स्क्रीनशॉट नी जरूरियात होय तो लई सको छो। चलो मित्रों, हवे आगरना गुणधर्मनी बात करीशु। परमाणवीय त्रिज्या, एटॉमिक रेडियस। मित्रों, तमे सीखी गया छो ए प्रमाणे कोईपण परमाणुना केन्द्रथी एना बाह्यतम कक्षा वच्चेना अंतरने परमाणवीय त्रिज्या कहे छे। परमाणुना केन्द्रथी एनी बाह्यतम कक्षा वच्चेना अंतरने एनी परमाणवीय त्रिज्या कहे छे। मित्रों, आपणे प्रकरण नंबर 3 अंदर सीखी गया कि कोईपण समूहनी अंतर ज्यारे ऊपर थी नीचे आवीशुं त्यारे ऊपर थी नीचे आववाने परिणामे एनी परमाणवीय त्रिज्या वधे छे। कोईपण समूहनी अंदर ज्यारे ऊपर थी नीचे आवीशुं त्यारे समूहमां ऊपर थी नीचे आवता परमाणवीय त्रिज्या वधे छे। તમે જવાબ પણ આપ્યો હશે કે પરમાણવીય ત્રિજ્યા વધવાનું કારણ શું? તો સમૂહમાં જેમ ઉપરથી નીચે આવો છો એમ મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય વધતું જાય, નવી નવી કક્ષાઓ ઉમેરાતી જાય, કેન્દ્રથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું અંતર વધે, આકર્ષણ ઘટે, જેને પરિણામે જે તે પરમાણુનું કદ વધવાને કારણે એની પરમાણવીય ત્રિજ્યા વધે છે। ક્લિયર? પણ મિત્રો, તમે જોઈ શકો છો કે બોરોનની પરમાણવીય ત્રિજ્યા 85 picometer, એલ્યુમિનિયમની પરમાણવીય ત્રિજ્યા 143 picometer। જ્યારે તમે બોરોનથી એલ્યુમિનિયમ નીચેની તરફ આવ્યા, પરમાણુનું કદ વધ્યું, મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય વધ્યું, એટલે એની પરમાણવીય ત્રિજ્યા આની સાપેક્ષમાં વધી ગઈ। પણ જ્યારે તમે એલ્યુમિનિયમમાંથી ગેલિયમમાં આવશો ત્યારે ખાસ જોજો, અહીંયા ધ્યાન આપજો, જ્યારે એલ્યુમિનિયમમાંથી ગેલિયમમાં આવો છો તો ક્વોન્ટમાંકના મૂલ્યના વધારા સાથે અને પરમાણુનું કદ વધવાની સાથે એની પરમાણવીય ત્રિજ્યા વધવી જોઈએ, પરંતુ એની પરમાણવીય ત્રિજ્યા વધવાને બદલે ઘટી। એલ્યુમિનિયમની પરમાણવીય ત્રિજ્યા 143 picometer, ગેલિયમની પરમાણવીય ત્રિજ્યા 135 picometer, વધવાને બદલે પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો આવ્યો। શા માટે? તમારે પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની પરમાણવીય ત્રિજ્યા ઓછી છે, શા માટે? એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની પરમાણવીય ત્રિજ્યા ઓછી છે, શા માટે? તો એનું કારણ મિત્રો, જ્યારે તમે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોનીય રચના લખો છો ત્યારે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોનીય રચનાની અંદર
डी कक्षक आवेली होती नथी, परंतु जारे गैलियम नी इलेक्ट्रॉनीय रचना तमे लखो छो त्यारे एवुं लखो छो 3d10 4s2 4p1 लखो छो ने मित्रों, गैलियम नी इलेक्ट्रॉनीय रचना लखो छो त्यारे कई कक्षक वधारानी उमेराशे? डी कक्षक। ध्यान आपजो खास કે જ્યારે તમે ગેલિયમની ઇલેક્ટ્રોનીય રચના લખો છો ત્યારે 3D કક્ષક ઉમેરાશે, અને જ્યારે ગેલિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં 3D કક્ષક જેવી ઉમેરાશે કે 3D કક્ષક ઉમેરાવાના કારણે જ્યાંની સ્ક્રીનિંગ અસર હશે એ સ્ક્રીનિંગ અસર નિર્બળ બનશે। બહુ અગત્યની બાબત મિત્રો સાંભળજો કે ગેલિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં જ્યારે 3D કક્ષક જેવી ઉમેરાશે કે તરત જ એની પોતાની સ્ક્રીનિંગ અસર નિર્બળ બનશે। હવે તમે જાણો છો કે સ્ક્રીનિંગ અસરનું કામ શું? તો સ્ક્રીનિંગ અસરનું કામ હતું બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડવાનું। સમજો મિત્રો, સ્ક્રીનિંગ અસરનું કામ શું હતું? તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડવાનું। જ્યારે સ્વાભાવિક રીતે સ્ક્રીનિંગ અસર જેવી નિર્બળ બનશે એટલે એમ કહી શકાશે કે એની જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હશે ને એનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે। સ્ક્રીનિંગ અસર નિર્બળ બને, સ્ક્રીનિંગ અસર ઓછી થાય ત્યારે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધે। મિત્રો તમે જાણો છો કે જેવી સ્ક્રીનિંગ અસર નિર્બળ થાય એટલે આપણે એવું લખીશું કક્ષાઓ શું થાય? સંકોચાય। અને કક્ષાઓ સંકોચાય તો કદ કેવું થાય? કદ નાનું થાય। અને કદ નાનું થાય તો એની પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય? ઘટાડો। માટે એની પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો એ કારણે જોવા મળે। તમારે પરીક્ષામાં પૂછાય ત્યારે જવાબ એવો લખવાનો કે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં 3D કક્ષક આવેલી હોતી નથી, જ્યારે ગેલિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં 3D કક્ષક ઉમેરાય છે। જ્યારે 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે સ્ક્રીનિંગ અસર નિર્બળ બને છે। 3D કક્ષક ઉમેરાવાને કારણે સ્ક્રીનિંગ અસર નિર્બળ બનશે, અને જેવી સ્ક્રીનિંગ અસર નિર્બળ બનશે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે, જેને પરિણામે કક્ષાઓ સંકોચાશે, એનું કદ કેવું થશે? નાનું। અને જેવું કદ નાનું થશે એટલે આપણે કહી શકીશું કે એની પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય? તો પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય। ક્લિયર થઈ ગયો હશે મુદ્દો? ક્લિયર થઈ ગયો હશે? ક્લિયર થઈ ગયો? બોલો, કોઈ પ્રશ્ન? જોઈ લો એક વખતે, કોઈ પ્રશ્ન થતો હોય તો મને કહો। ઓકે મિત્રો, આ પણ વધારાની વસ્તુ શીખવાડું પુસ્તકમાં ઉલ્લેખ કર્યો નથી। જોજો, ઇન્ડિયમની પરમાણ્વીય ત્રિજ્યા 167 પિકોમીટર, થેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા 170 પિકોમીટર। મિત્રો ધ્યાનથી સાંભળજો, તમે ઇન્ડિયમમાંથી થેલિયમમાં આવો છો ને ત્યારે એના કેન્દ્રનો વીજભાર 32 એકમ જેટલો વધે। પાંચમા આવર્તમાંથી છઠ્ઠા આવર્તમાં આવો છો ત્યારે એનો કેન્દ્રીય વીજભાર 32 એકમ વધે। યાદ હશે મિત્રો, 8, 8, 18, 18, 32 એકમનો વધારો થશે। હવે સામાન્ય રીતે વિચારો મિત્રો કે એક સાથે નવા 32 ઇલેક્ટ્રોન ઉમેરાય અને એની સાથે સાથે એ પણ જોજો કે તમે ઇન્ડિયમની વાત કરશો ને તો ઇન્ડિયમની ઇલેક્ટ્રોનીય રચનાની અંદર માત્ર 4D જ કક્ષક આવશે, 4F કક્ષક આવેલી હોય નહીં, હોય ના હોય। થેલિયમની અંદર આવશો
એટલે 5D કક્ષક એ જોવા મળશે અને 4F પ્રકારની એ કક્ષક જોવા મળશે. જોજો બરાબર વિચારજો, થેલિયમની ઇલેક્ટ્રોનીય રચનાની અંદર 5D કક્ષક એ ઉમેરાશે અને 4F કક્ષક એ ઉમેરાશે. હવે વિચારો કે આ બંને કક્ષકો ઉમેરાતી હોય અને એકસાથે 32 ઇલેક્ટ્રોન નવા દાખલ થતા હોય તો એનું કદ શું થવું જોઈએ? વિચારો મિત્રો, એનું કદ વધવું જોઈએ. પણ એનું કદનો વધારો તો જુઓ, માત્ર 3 પીકોમીટર જ જેટલો થયો. ખરેખર આ બંને વચ્ચે પરમાણ્વીય ત્રિજ્યાનો ડિફરન્ટ વધુ હોવો જોઈએ. પરમાણ્વીય ત્રિજ્યા કૂદકા સાથે મોટા તફાવતથી વધવી જોઈએ. પણ આ બંને વચ્ચેનો પરમાણ્વીય ત્રિજ્યાનો તફાવત તો જુઓ, વધ્યો નથી. માત્ર ને માત્ર 3 પીકોમીટરનો જ વધારો થયો. શા માટે? તો એનું કારણ મિત્રો કહું કે આટલો ડિફરન્ટ કેમ થયો. ફરીથી હું કહું કે ઇન્ડિયમમાંથી થેલિયમમાં આવો છો ત્યારે 5D અને 4F બંને પ્રકારની કક્ષકો ઉમેરાય, અને બંને પ્રકારની કક્ષકો ઉમેરાય તો ખરેખર પરમાણુનું કદ વધવું જોઈએ. પરંતુ પરમાણુના કદમાં થતો ફેરફાર બહુ નહિવત હશે. શા માટે? તો એનું કારણ મિત્રો કહું, એનું કારણ કહું મિત્રો, કે જ્યારે એકસાથે ઇન્ડિયમમાંથી થેલિયમમાં આવો છો ને ત્યારે કેન્દ્રીય અસરકારક વીજભાર 32 એકમ જેટલો વધી જશે. કેન્દ્રનો અસરકારક વીજભાર 32 એકમ જેટલો વધી જશે. આ સમય એવું કહેવાય છે મિત્રો કે કેન્દ્રનો જે અસરકારક વીજભાર જે હશે ને એ વધુ હશે. અને એટલો વધુ કેન્દ્રીય અસરકારક વીજભાર હોવાના કારણે જે બાહ્યતમ કક્ષાની અંદર સ્ક્રીનિંગ અસર જે લાગતી હશે ને, મિત્રો આ વાક્યને સાંભળજો, જે સ્ક્રીનિંગ અસર લાગતી હશે ને એ સ્ક્રીનિંગ અસરની સામે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધુ હશે. એટલે એવું કહેવાય છે મિત્રો કે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર સ્ક્રીનિંગ અસરને વટાવી જશે. કેન્દ્રનો અસરકારક ધન વીજભાર સ્ક્રીનિંગ અસરને વટાવી જશે એટલે કે સ્ક્રીનિંગ અસરની સામે કેન્દ્રનો જે ધન વીજભાર હશે એ વધુ હશે, પ્રભાવી હશે. એટલે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધુ હોવાને કારણે જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હશે ને એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે. કોણ ખેંચી લાવશે? તો એક સાથે 32 એકમ જેટલો કેન્દ્રનો જે ધન વીજભારનો વધારો થતો હશે એ એને ખેંચી લાવશે. અને 32 એકમ જેટલો કેન્દ્રીય ધન વીજભાર જેવો વધશે કે તરત જ સ્ક્રીનિંગ અસરને પણ વટાવી જશે. ત્યાં સ્ક્રીનિંગ અસરનો પ્રભાવ એટલો રહેશે નહીં. એટલે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધુ હશે, જેને પરિણામે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધી જશે. કક્ષાઓ શું થશે? સંકોચાશે. માટે જે કદમાં વધારો થવો જોઈએ ને એ વધારો થશે નહીં. ક્લિયર થઈ ગયું મિત્રો? જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો વાક્યો લખેલા. ચલો મિત્રો, હવે નવા મુદ્દા ઉપર જઈશું, આયનીકરણ એન્થાલ્પી પર. મિત્રો બરાબર ધ્યાનથી જોજો, આ જે પણ મેં મૂલ્યો લખ્યા એ બધા જ એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ΔIH1ના મૂલ્યો લખ્યા, એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ΔIH1ના જ મૂલ્યો લખ્યા. હવે તમે જોઈ શકો છો, મેં બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લખી 801 કિલો જૂલ પ્રતિ મોલ, એલ્યુમિનિયમની 577 કિલો જૂલ પ્રતિ મોલ, ગેલિયમની 580, ઇન્ડિયમની 558, થેલિયમની 589. મિત્રો આપણે આપણા કોન્સેપ્ટ ઉપર જતા રહીએ કે કોઈ પણ સમૂહની અંદર જ્યારે આપણે ઉપરથી નીચે આવીશું, કોઈ પણ સમૂહની અંદર જ્યારે આપણે ઉપરથી નીચે આવીએ ત્યારે
એની આયવીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? તો મૂલ્ય ઘટે. કોઈ પણ સમૂહની અંદર જ્યારે ઉપરથી નીચે આવો છો ત્યારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. કેમ? તો એ સંબંધ તમે શીખી ગયા છો કે કોઈ પણ ગ્રુપની અંદર જે તે ગ્રુપની એટોમિક રેડિયસ એની આયોનાઇઝેશન એન્થાલ્પીના વ્યસ્ત પ્રમાણમાં હોય, આ સંબંધ શીખી ગયા છો. કોઈ પણ ગ્રુપ માટે જે તે ગ્રુપની એટોમિક રેડિયસ પરમાણવીય ત્રિજ્યા એની આયનીકરણ એન્થાલ્પીના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને તમે સરસ રીતે જાણો છો કે સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ પરમાણવીય ત્રિજ્યા વધે, તો પરમાણવીય ત્રિજ્યા વધે તો એની સાપેક્ષમાં આયનીકરણ એન્થાલ્પી ઘટે. ક્લિયર? તમે જોઈએ હવે કેવી વાત બનશે. અહીંયા અપવાદ શીખીશું. મિત્રો, બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 801, એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ 577, ગેલિયમની 579. મિત્રો, બરાબર ધ્યાનથી જોજો, આ બે વચ્ચે અપવાદ આવ્યો. કેવો અપવાદ? ખરેખર એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઘટવી જોઈએ. એની જગ્યાએ શું દેખાય છે મિત્રો? અહીંયા એની આયનીકરણ એન્થાલ્પી વધી. કેમ વધી? એક જ જવાબ હમણાં જ શીખી ગયા કે જેવા ગેલિયમની અંદર આવો છો કે તરત જ ગેલિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં 3D કક્ષક ઉમેરાશે. શું ઉમેરાશે? 3D કક્ષક. અને જેવી 3D કક્ષકમાં ઉમેરો થશે કે તરત જ એમ કહી શકાશે એની જે સ્ક્રીનિંગ અસર હશે એ સ્ક્રીનિંગ અસરમાં શું થશે? ઘટાડો. ગેલિયમની ઇલેક્ટ્રોનિયા રચનામાં 3D કક્ષક ઉમેરાય. જેવી 3D કક્ષક ઉમેરાય તરત જ સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થયો. ઘટાડો થયો એટલે શું? સ્ક્રીનિંગ અસર કેવી બની? નિર્બળ. મિત્રો, સ્ક્રીનિંગ અસર નિર્બળ બને એટલે શું થાય? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ શું વધે? આકર્ષણ. જોજો, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ શું થાય છે મિત્રો? આકર્ષણ વધશે. વધશે કે નહીં વધે? હા કે ના? હમણાં જ શીખવાડ્યું કે સ્ક્રીનિંગ અસર જેવી નિર્બળ બનશે એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે. અને મિત્રો, તમે જાણો છો કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધે તો એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા શું આપવી પડે? વધુ. માટે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધ્યું. પણ દોસ્ત, એ પણ યાદ રાખો, સ્ક્રીનિંગ અસર અહીંયા અંશતઃ જ નિર્બળ બનશે, વધારે નિર્બળ નહીં હોય, અંશતઃ નિર્બળ બનશે. અને અંશતઃ નિર્બળ બનવાના કારણે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ, કયા ઇલેક્ટ્રોનનું? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ખૂબ વધુ ના હોય, એ પણ અંશતઃ હોય. જો ખૂબ વધુ હોય ને તો એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા ઊર્જા પણ વધી જાય. પણ તમે જોઈ શકો છો અહીંયા માત્ર ને માત્ર 2 kJ પ્રતિ મોલનો જ તફાવત. અને 2 kJ પ્રતિ મોલનો તફાવતનો મિનિંગ શું? સ્ક્રીનિંગ અસર વધુ નિર્બળ બનતી નથી. કોઈને કહેવાનું નહીં, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ખૂબ વધી જશે નહીં. યાદ રહ્યું? તમે જ સાંભળવા જોઈએ, બીજું કોઈ સાંભળે નહીં. જોજો, કારણ પ્રશ્ન ખૂબ અગત્યનો. કે શું અગત્યનો? ધીમેથી બોલજો. શું અગત્યનો? યાદ રહ્યું? કોઈ સાંભળવું ન જોઈએ. શું યાદ રાખીશું? એલ્યુમિનિયમ કરતા ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે. શા માટે? જવાબ આવડવો જોઈએ. ધીમે બોલવાનું એટલે જવાબ આવડવો જોઈએ. એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં 3D કક્ષક હોતી નથી. જ્યારે ગેલિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં 3D કક્ષક ઉમેરાશે,
જેવી 3D કક્ષક ઉમેરાશે તરત જ સ્ક્રીનિંગ અસર નિર્બળ બનશે. જેવી સ્ક્રીનિંગ અસર નિર્બળ બને કે તરત જ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે, જેને પરિણામે આવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા વધુ આપવી પડે. ક્લિયર થઈ ગયું મિત્રો? ડાયા છો, ખૂબ ડાયા છો, માટે હવે આ બે વચ્ચે ડિફરન્ટ જુઓ. ઇન્ડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 558, થેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઘટવાને બદલે વધી ગઈ. ઘટવી જોઈએ ને, કેમ નીચે આવ્યા પણ શું થયું? વધી ગઈ. દોસ્ત હમણાં જ મેં કહેલું શું થયું, અહીંયા પણ એ જ કારણ આવ્યું. શું કારણ? 4F, બોલો, 5D. 4F અને 5D પ્રકારની કક્ષકો ઉમેરાઈ. કોની અંદર? આની અંદર. સાથે સાથે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર 32 એકમ જેટલો વધ્યો. અને અહીંયા પણ મેં રીઝન આપ્યું હતું કે શું થશે, કેન્દ્રનો, બોલો જવાબ, અસરકારક ધન વીજભાર શું કરશે? સ્ક્રીનિંગ અસરને વટાવી જશે. સ્ક્રીનિંગ અસરને શું કરશે? વટાવી જશે. અને સ્ક્રીનિંગ અસરને વટાવી જશે એનો મિનિંગ શું થયો? કે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર સ્ક્રીનિંગ અસર કરતાં પ્રભાવી હશે. પ્રભાવી હોય એટલે શું થશે? કે થેલિયમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલા હશે, અને વધુ આકર્ષણથી જોડાયેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય તો ઉર્જા વધુ આપવી પડે. માટે ઇન્ડિયમ કરતાં થેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટવાને બદલે વધે છે. જવાબ એ નહીં. જેને પરમાણ્વીય ત્રિજ્યા આવડશે સમૂહ 13 માટે, કારણ કે સમૂહ 13ની પરમાણ્વીય ત્રિજ્યા અપવાદરૂપ છે, જેને પરમાણ્વીય ત્રિજ્યા આવડી એને આયનીકરણ એન્થાલ્પી પણ આવડશે જ. યાદ રહેશે? ફરીથી કહી દઉં છું, સાંભળી લો. કોના કોના વચ્ચે અપવાદ જોવા મળશે? એલ્યુમિનિયમ ગેલિયમ વચ્ચે, ઇન્ડિયમ થેલિયમ વચ્ચે, એલ્યુમિનિયમ અને ગેલિયમ વચ્ચે જ્યારે અપવાદ આપતા હોય ત્યારે માત્ર ને માત્ર 3D કક્ષકનો ઉલ્લેખ, 3D કક્ષક ઉમેરાઈ, સ્ક્રીનિંગ અસર નિર્બળ, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધુ. ક્લિયર? ક્લિયર? જ્યારે આ બંને વચ્ચેનો ડિફરન્ટ આપતા હોય ત્યારે થેલિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં એક સાથે 4F અને 5D એ બંને પ્રકારની કક્ષકો ઉમેરાશે. બંને પ્રકારની કક્ષકો ઉમેરાવાની સાથે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર એક સાથે 32 એકમ જેટલો વધી જશે. અને 32 એકમ જેટલો વધી જશે એટલે શું થશે? શું થશે? કેન્દ્રનો અસરકારક ધન વીજભાર સ્ક્રીનિંગ અસર કરતાં વધુ પ્રભાવી હશે, અને સ્ક્રીનિંગ અસર કરતાં કેન્દ્રનો અસરકારક ધન વીજભાર પ્રભાવી હોવાના કારણે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધુ રહેશે. ક્લિયર થઈ ગયું મિત્રો? બોલો, કોઈ પ્રશ્ન નહીં. હવે આની અંદર વિદ્યુત ઋણતા ખૂબ મહત્ત્વની નથી, પરંતુ મિત્રો યાદ કરાવી દઉં કે વિદ્યુત ઋણતાનો સીધો સંબંધ અધાત્વીય ગુણધર્મ સાથે, વિદ્યુતતાનો સીધો સંબંધ અધાત્વીય ગુણધર્મ સાથે. એટલે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવીએ તો વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ઘટાડો થાય. શા માટે? તો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવશો એમ ધાત્વીય ગુણધર્મ વધતો જાય, અને ધાત્વીય ગુણધર્મ વધવાની સાથે સાથે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ઘટાડો થાય. પરંતુ બોરોને સંપૂર્ણ અધાતુ, અને બોરોને સંપૂર્ણ અધાતુ હોવાના કારણે એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધુ હશે. પણ જેવા બોરોનથી એલ્યુમિનિયમમાં આવશો ત્યારે એક બાબત યાદ રાખજો, એલ્યુમિનિયમની અંદર ધાત્વીય ગુણધર્મ વધુ, અને જેની અંદર ધાત્વીય ગુણધર્મ વધુ હોય એની ધનમયતા વધુ હોય, અને જેની ધનમયતા વધુ હોય એની વિદ્યુત ઋણતા હંમેશા ઓછી હોય. પરંતુ બોરોનથી એલ્યુમિનિયમમાં આવો છો ને એટલે વિદ્યુત ઋણતા ઝડપથી ઘટશે, પણ એલ્યુમિનિયમ પછી નીચે આવશો ને એમ તમે કોઠામાં જોજો એની વિદ્યુત ઋણતામાં નોર્મલ વધારો થશે, થોડોક વધારો થશે.
એ કેમ? એનું કારણ એની ત્રિજ્યામાં જોવા મળતી અનિયમિતતા જવાબદાર, એની પરમાણ્વીય ત્રિજ્યામાં જોવા મળતી અનિયમિતતા એના માટે જવાબદાર. પણ મિત્રો ધ્યાનથી સાંભળજો, આજે જે મેં વાત કરી એ બે મુદ્દા ખૂબ મહત્ત્વના, પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી. કોના માટે? સમૂહ નંબર 13 માટે. દોસ્ત બહુ અગત્યની બાબત છે આ બે, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી. એટલે તો આ સમય આટલો એના પાછળ મેં બગાડ્યો, વધુ સમય એટલે મેં તમારે આના માટે આપ્યો. ઓકે, આજનું લેક્ચર આટલે સુધી જ રાખીશું. ક્લિયર છે મિત્રો? આ લેક્ચરને અહીંયા હું પૂર્ણ કરું છું. આવતીકાલે રાસાયણિક ગુણધર્મો સાથે મળીશું. મિત્રો આવતીકાલથી લેક્ચર થોડુંક સમયનું મોટું કરીશું. ઓકે મિત્રો, તૈયારી કરતા રહેજો.